हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट टाइम आपने यूनिट टू में एक्टिविटी 1-4 जोया, राइट? आज आप एमने के एक्टिविटी फरी वार जोईशु। बिग रेड बलून वेंट अप इन द स्काय, ही स्माइल्ड एट द क्लाइंट एंड सेड गुड बाय। बिग पिंक बलून वेंट अप इन द स्काय, ही स्माइल्ड एट द क्लाइंट एंड सेड गुड बाय। बिग ब्लू बलून वेंट अप इन द स्काय, ही स्माइल्ड एट द क्लाइंट एंड सेड गुड बाय। बिग येलो बलून वेंट अप इन द स्काय, ही स्माइल्ड एट द क्लाइंट एंड सेड गुड बाय। बिग ग्रीन बलून वेंट अप इन द स्काय, ही स्माइल्ड एट द क्लाइंट एंड सेड गुड बाय। बिग ऑरेंज बलून वेंट अप इन द स्काय, ही स्माइल्ड एट द क्लाइंट एंड सेड गुड बाय। फ्रेंड्स, તમે રાઇમ સાંભળવાની મજા આવી? ઓકે, તો ચાલો હવે તમે પણ મારી સાથે આ રાઇમ ગાજો। A big red balloon went up in the sky, he smiled at the kite and said goodbye. A big pink balloon went up in the sky, he smiled at the kite and said goodbye. A big blue balloon went up in the sky, he smiled at the kite and said goodbye. A big yellow balloon went up in the sky, he smiled at the kite and said goodbye. A big green balloon went up in the sky, he smiled at the kite and said goodbye. A big orange balloon went up in the sky, he smiled at the kite and said goodbye. I hope you friends તમને રાઈમ મોડે રહી ગયા છે। ઓકે, તો ફ્રેન્ડ્સ હવે આપણે ફરી વાર જોઈશું એક્ટિવિટી 3। એક્ટિવિટી 3 માં આપણે જોઈ હતી એડ ઓન ગેમ। સૌથી પહેલા હું તમને જે વસ્તુઓના નામ આપું છું તે તમે કલેક્ટ કરી લેજો, લાઈક પેન્સિલ, ઇરેઝર એન્ડ બોલ। ઝડપથી લઈ આવો ફ્રેન્ડ્સ, લઈ ગયા તમે વસ્તુઓ? ઓકે, તો ફ્રેન્ડ્સ હવે આપણે એના પરથી સેન્ટેન્સ બનાવીશું। દાખલા તરીકે તમારી પાસે જે જે વસ્તુઓ છે એના આપણે સેન્ટેન્સ બનાવીશું, રાઈટ? તમારી પાસે શું છે? સૌથી પહેલી પેન્સિલ, આઈ હેવ અ પેન્સિલ। ઓકે, હવે આપણે આ સેન્ટેન્સની અંદર કંઈક એડ કરીશું। તો તમારી પાસે બીજું શું છે? લાઈન એન્ડ ઇરેઝર, આઈ હેવ અ પેન્સિલ એન્ડ ઇરેઝર। હજી પણ તમારી પાસે કંઈક એડ કરવા માટે છે, શું છે? રાઈટ, શું છે? બોલ। ઓકે, તો આપણે એને એડ કરીશું, આઈ હેવ પેન્સિલ ઇરેઝર એન્ડ બોલ। ઓકે ફ્રેન્ડ્સ, પહેલા સેન્ટેન્સ કરતાં આપણે બીજામાં શું એડ કર્યું? એન્ડ ઇરેઝર। થર્ડમાં આપણે શું એડ કર્યું? તો બોલ। ઓકે, હજી આપણે શું એડ કરી શકીએ? તો એમના કલર્સ। ઓકે, તો હવે આપણે એડ કરીશું કલર્સ, આઈ હેવ બ્લેક પેન્સિલ વ્હાઇટ ઇરેઝર એન્ડ ગ્રીન બોલ। ફ્રેન્ડ્સ, આમાં મેં ત્રણ એકસાથે લીધા છે કલર, તમે જુદા જુદા પણ લઈ શકો। એટલે કે આ પ્રમાણે આપણે સેન્ટેન્સમાં એડ કરતાં કરતાં હું તો સેન્ટેન્સ બનાવી શકીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એડ ઓન ગેમમાં બીજું એક્ઝામ્પલ જોઈશું।
મારી પાસે કેટલીક વસ્તુઓ છે, જેમ કે મેં બોટલ, ડસ્ટર એન્ડ ચોક. ઓકે, તો હવે આપણે આ વસ્તુઓને લઈને સેન્ટેન્સ બનાવીશું. બોટલ, ફ્રેન્ડ્સ આના પરથી કયું સેન્ટેન્સ બનશે? રાઈટ, આઈ હેવ અ બોટલ. ઓકે, હવે આ સેન્ટેન્સની અંદર તમે કંઈક એડ કરો તો શું એડ થશે? રાઈટ, બોટલનો કલર કયો છે? કલર રાઈટ, ગ્રીન. ઓકે, તો આપણે એડ કરીશું આઈ હેવ ગ્રીન બોટલ. ઓકે, હવે આપણે બીજી એક વસ્તુ લઈએ, ડસ્ટર. હવે એને એડ કરીશું સેન્ટેન્સમાં, તો કેવી રીતે થશે? આઈ હેવ ગ્રીન બોટલ એન્ડ ડસ્ટર. હવે ડસ્ટરમાં પણ કંઈક એડ કરો, શું એડ થશે? રાઈટ, યલો કલર. ઓકે ઓકે, તો સેન્ટેન્સ શું બનશે? આઈ હેવ ગ્રીન બોટલ એન્ડ યલો ડસ્ટર. લખીશું આપણે આઈ હેવ ગ્રીન બોટલ એન્ડ યલો ડસ્ટર. ઓકે, તો એ જ પ્રમાણે આપણે નવી એટલે કે ત્રીજી વસ્તુને એડ કરીશું. શું હતું મારા હાથમાં? રાઈટ, ચોક. અને ચોકનો કલર શું હતો? ઓરેન્જ, રાઈટ. ઓકે, તો આપણે હવે એડ કરીશું આઈ હેવ ગ્રીન બોટલ યલો ડસ્ટર. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને એડોન ગેમમાં વધુ સારી સમજ પડી ગઈ હશે. તો તમે પણ તમારી આજુબાજુની નવી નવી વસ્તુઓ લઈને આ રીતે સેન્ટેન્સ બનાવીને તેમાં કંઈક કંઈક એડ કરીને સેન્ટેન્સને પણ મોટું બનાવતા જજો. ઓકે તો ફ્રેન્ડ્સ, આજે આપણે રિવાઇઝ કરી એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 3. આઈ હોપ કે તમને એમાં સમજ પડી ગઈ હશે, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, ટેક કેર.